तो एक बार जो सरकार गुजरात नहीं देखा तो कुछ नहीं देखा ना बणगा फूंकी रही है। तो बीजी तरफ राजवीना वारसा समा घना रक्षित जाहिर करेला स्मारको आज जाणवीना अभावे खंडेर बनता जोवा मळी रह्या छे। बात करिए धोराजी ना ऐतिहासिक वारसा समान दरबारगढ़ में जाळवणी ना अभावे लूणो लागी रह्यो छे। गोंडल ना प्रजावत्सल महाराजा सर भगवत जी ना जन्मस्थल एवा धोराजी ना दरबारगढ़ ने सरकारे आरक्षित स्मारक तरीके जाहिर कर्यो छे। सरकार ना पुरातत्व विभाग हस्तक रहेला आ ऐतिहासिक वारसा ने योग्य जाळवणी न थती होवाथी बेन मून नक्शीदार अने कलात्मक कोतरणी थी भव्य स्मारक साथे खंडेर बनी जवा पाम्यो छे। गोंडलना राजवी भांकु भांजीए 17मी सदीना उत्तरधारीमां बे मजलानो महल बनाव्यो हतो। पत्थर पर सुंदर कोतरणी अने खास करीने झरूखा अने बारीओनुं अलंकरण नोंधपात्र छे। आ कोतरणीमां सिंह हाथी जेवा प्राणीओना शिल्प अने भोयतळीए दंडाधारी दुबारपाळोनुं शिल्पो छे। साथે તમને જણાવીએ કે દરબારગઢમાં રાજવી દ્વારા સમયાંતરે દરબાર ભરાતો હોવાથી આ સ્થળ દરબારગઢ તરીકે જાણીતું બન્યું છે। ત્યારે રાજવીના અમૂલ્ય ઐતિહાસિક વારસાનું જતન કરવામાં સરકાર ઊણી ઉતરી છે। તો બીજી તરફ ધોરાજીના નગરજનોમાં આ અમૂલ્ય ખંડેર બની રહેલા વારસા સમાન દરબારગઢની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે। ધોરાજી રાજકોટ શહેરના તાલુકા ધોરાજીમાં આવેલ હું મુસીરભાઈ કાસ્તમભાઈ માજોઠી એક લાગણીથી અને એક દિલથી કહું છું કે ધોરાજી દરબારગઢ એટલે કે ગોંડલ ઠાકુર સાહેબે બનાવેલો એક સ્મારક અને મહેલ છે તેની હાલત બહુ જ આપણે જોઈએ તો એમ થઈ કે આના અંદર કોઈ ધ્યાન રાખવાનું છે જ નહીં એમ એટલે એવી માંગણી છે લાગણી છે કે સરકાર અને જે કાંઈ તંત્ર હોય તે આમાં વહેલી તકે આ સ્મારકોને રિનોવેશન કરાવે અને એની જાળવણી રાખે અને બહારથી આવતા વિદેશીઓ અથવા ભારતથી આવતા બધા પ્રવાસીઓને દેખાડીને આ ચીજને હાઇલાઇટ કરે કે ધોરાજીના ધોરાજી શહેરમાં એક આ વસ્તુ છે ઐતિહાસિક છે રાજાશાહી વખતનું છે અને એ લોકો આવશે અને હાઇલાઇટ કરવામાં આવશે તો રોજીરોટીમાં પણ ફાયદો થશે આવો અહીંયા ધોરા સ્થાનિક લોકોને અને બહારના લોકોને સમજ પડશે કે ધોરાજીનો ઇતિહાસ આ છે। દરેક શહેરના દરેક જગાઓનો ઇતિહાસ હોય જ છે એટલે કે આ ધોરાજીનો ઇતિહાસ એટલે ગોંડલ સર ઠાકુરે બનાવેલું આ સ્મારક છે તો આને રિનોવેશન કરવામાં આવે આની જાળવણી રાખવામાં આવે અને એક ટુરિઝમ તરીકે જાહેર સરકારે કરેલું જ છે પણ તંત્ર સ્થાનિક તંત્રે એમાં થોડુંક ધ્યાન આપી અને અને સુંદર વ્યવસ્થા કરે એ લોક લાગણી સાથે જય ભારત જય હિન્દ। ફારુક મુદન સાથે લાઈવ 24 ન્યૂઝ જેતપુર।